ओके मित्रों, आपने नेक्स्ट टॉपिक जो ये पोटेंशियोमीटर, तो लास्ट वीडियो में आपने वेस्टर्न ब्रिज अने मीटर ब्रिज नो आपने बात करी थी। अबे आपनो नेक्स्ट टॉपिक छे कि जे पोटेंशियोमीटर ये पण एक साधन छे कि जेनो उपयोग करीने आपने जे कोष होय कोष नो ईएमएफ मेळवी सकीए छीए। मतलब के कोष जे छे ए कोष नो ईएमएफ आपरे मेळवो होय के ईएमएफ आपरे मापवो होय तो ए ईएमएफ मापवा माटे आपरे पोटेंशियोमीटर नामना साधन नो उपयोग करवो पड़े छे। जे पोटेंशियोमीटर छे पोटेंशियोमीटर तमारे प्रायोगिक लैब मां पण प्रेक्टिकल मां पण तमारे पोटेंशियोमीटर भणवानो छे अने त्यां तमारे तेना परथी प्रयोग परफॉर्म करवाना छे। तो अबे आपने पहला तो मित्रों बात करिए कि आपने पोटेंशियोमीटर नी जरूर केम छे, केम के आपने जो कोष नो ईएमएफ मापवो होय तो सीधो आपरी जोड़े जे वोल्ट मीटर छे ए वोल्ट मीटर नो उपयोग करीने आपने एनो विद्युत स्थितिमान नो तफावत, मतलब के ए कोष नो ईएमएफ ना मापी सकीए। तो અહીંયા આપણે પોટેન્શિયોમીટર નો જ કેમ ઉપયોગ કરીએ છે તેની વાત પહેલા આપણે કરી લઈએ। તો જ્યારે આપણે કોષનો ઈએમએફ વોલ્ટ મીટર થી માપતા હોઈએ ત્યારે, મતલબ કે મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે કોષનો પોતાનો કઈ આંતરિક અવરોધ હોય છે, બરોબર। બીજું કે જ્યારે આપણે કોષ સાથે વોલ્ટ મીટર જોડીએ તો વોલ્ટ મીટર નો પોતાનો પણ અવરોધ અરાઉન્ડ 5000 થી 6000 ઓહ્મ જેટલો વોલ્ટ મીટર નો અવરોધ હોય છે કે જેના કારણે આપણે એ વોલ્ટ મીટર માં એ કોષ નો વિદ્યુત સ્થિતિમાન માપી શકીએ છીએ। પણ એક્ચ્યુઅલ માં જ્યારે આપણે એ કોષ ને વોલ્ટ મીટર સાથે જોડીએ તો આપણને ચોક્કસ ઈએમએફ મળશે નહીં, આપણને જે વોલ્ટ મીટર માં રીડિંગ મળે છે એ કોષ નો ટર્મિનલ વોલ્ટેજ છે, એ કોષ નો ઈએમએફ નથી। કેમ? તો જ્યારે કોષ ને મલ્ટિમીટર સાથે જોડ્યો ત્યારે તેના આંતરિક અવરોધ માંથી પણ પ્રવાહ પસાર થયો અને મલ્ટિમીટર ના અવરોધ માંથી પણ પ્રવાહ પસાર થયો, મતલબ કે ત્યાં કઈક વિદ્યુત સ્થિતિમાન નો વ્યય થયો જે આપણને વોલ્ટ મીટર માં દેખાશે નહીં। મતલબ કે એક્ચ્યુઅલ ઈએમએફ છે એના કરતા આપણને એનો ટર્મિનલ વોલ્ટેજ કઈક જુદો, મતલબ ઓછો આપણને દર્શાવશે। એટલા માટે આપણે કોષ છે એ કોષનો ઈએમએફ ડાયરેક્ટ વોલ્ટ મીટર દ્વારા ન માપતા પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરીને આપણે એને માપી શકીએ છીએ। તો પોટેન્શિયોમીટર નો સીધે સીધો ઉપયોગ શું છે? તો આપણે એમ કહી શકીએ કે કોષનો વિદ્યુત સ્થિતિમાન કાં તો કોષનો ઈએમએફ માપવા માટે આપણે પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરીએ છીએ। તો હવે મિત્રો આપણે વોલ્ટ મીટર નો કેમ ઉપયોગ નથી કરતા એ વસ્તુ તો આપણે જાણી લીધી। તો અહીંયા પહેલા તો પોટેન્શિયોમીટર માં આપણે કેટલી વસ્તુઓ સમજવાની છે, તો પહેલું તો પોટેન્શિયોમીટર આપણા માટે નવું છે, પોટેન્શિયોમીટર આપણા માટે નવું સાધન હોવાથી પહેલા એનો સિદ્ધાંત સમજીશું, પછી પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરીને આપણે ઈએમએફ કઈ રીતે મેળવી શકીએ, કોષનો ઈએમએફ કઈ રીતે આપણે મેળવી શકીએ તે સમજીશું, બીજો કે કોષનો આંતરિક અવરોધ છે એ આંતરિક અવરોધ પણ આપણે કેવી રીતે મેળવી શકીએ એ વસ્તુ આપણે અહીંયા સમજીશું। તો એની પહેલા આપણે જોઈએ તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે। તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજવો ખૂબ જરૂરી છે, આપણને ઘણીવાર પ્રશ્નમાં પણ પૂછાય છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત લખો। તો મિત્રો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છે કે એક પોટેન્શિયોમીટરનું સાધન આપણે અહીંયા દોરેલું છે। તો અહીંયા પોટેન્શિયોમીટરનો જે આપણને અહીંયા આકૃતિ આપેલી છે એ પોટેન્શિયોમીટર નો ઉપયોગ આપણે ઈએમએફ માપવા માટે, કોષનો ઈએમએફ માપવા માટે અથવા કોષનો આંતરિક અવરોધ માપવા માટે કરી શકીએ છીએ। મિત્રો આ જે સર્કિટ છે એ કોષ પોટેન્શિયોમીટરની બેઝિક સર્કિટ છે,
ओके કે જેને આપણે એની મુખ્ય સર્કિટ પણ કહી શકીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ પોટેન્શિયોમીટરમાં આપણે ઈએમએફ એપ્સિલોન ધરાવતી એક બેટરી જેનો આંતરિક અવરોધ સ્મોલ આર છે તેની સાથે કે કળ અને તેની સાથે એક અવરોધ પેટી આરબી જે છે રેઝિસ્ટન્સ બેંક મતલબ કે એક અવરોધ પેટી આપણે જોડેલી છે હવે આ જે આખું છે ઈએમએફ આંતરિક અવરોધ કળ અને અવરોધ પેટી માં આપણે જોઈએ તો એ થી બી સુધી આપણે એક તાર જોડેલો ધાતુનો તાર જોડેલો છે જેનું આડછેદનું ક્ષેત્રફળ કેવું છે આખા તાર પર આપણે આડછેદનું ક્ષેત્રફળ જોઈએ તો આડછેદનું ક્ષેત્રફળ અને તેની અવરોધકતા મતલબ કે એકમ લંબાઈ દીઠ તેનો અવરોધ કેવો છે સમાન છે મતલબ કે એક સમાન આડછેદ અને સમાન અવરોધકતા ધરાવતો તાર આ પોટેન્શિયોમીટર સર્કિટમાં શ્રેણીમાં જોડેલો છે તો અહીંયા આપણે પોટેન્શિયોમીટરની સર્કિટનું બેઝિક મુખ્ય ભાગ આપણે અહીંયા જોઈ શકીએ છે ઈએમએફ આંતરિક અવરોધ કળ કે અવરોધ પેટી રેઝિસ્ટન્સ બેંક જેને કહીએ છે અને એ થી બી એ છેડાથી બી એ છેડો આપણે તારનો એ છેડો ક્યાં જોડેલો છે તો બેટરીના ધન છેડામાં અને તારનો બી છેડો આપણે અવરોધ પેટીમાં જોડેલો છે તો અહીંયા આપણે એ થી બી તાર જે અહીંયા લીધેલો છે એ થી બી તારની લંબાઈ આપણને કેપિટલ એલ જેટલી લીધેલી છે એ થી બી તારની લંબાઈ કેટલી છે એલ અને આ જે તાર છે એ તારનો અવરોધકતા આપણે જોઈએ તો એ તારની અવરોધકતા રો હોય તો હવે મિત્રો તાર એ થી બી તારની લંબાઈ કેટલી કેપિટલ એલ અને તેની અવરોધકતા કેટલી રો અને આડછેદનું ક્ષેત્રફળ કેવું છે સમાન છે સમાન આડછેદનું ક્ષેત્રફળ હોવાથી આપણે એનો અવરોધ શું લખી શકીએ તો એ થી બી તારનો અવરોધ અવરોધકતા રો ઇન્ટુ એની લંબાઈ એલ અહીંયા આડછેદનું ક્ષેત્રફળ સમાન હોવાથી એને આપણે અવગણીએ છીએ ઓકે એને આપણે સમીકરણમાં ગણતરીમાં લેતા નથી જે આગળ જતા કેન્સલ થઈ જાય છે એટલે આપણે ગણતરીમાં લેતા નથી તો મિત્રો એ થી બી તારનો અવરોધ આપણને મળી ગયો એ થી બી તારનો અવરોધ કેટલો રો ઇન્ટુ એલ જેટલો થાય છે હવે આપણે જોઈએ તો આ જે અવરોધ પેટી છે એ અવરોધ પેટીનો અવરોધ આપણે કેપિટલ આર લેતા મતલબ કે અવરોધ પેટીમાંથી કોઈ એક અવરોધ તમે સિલેક્ટ કરો સપોઝ 500 ઓહ્મ છે 1000 ઓહ્મ છે એ અવરોધ તમે અવરોધ પેટીમાંથી સિલેક્ટ કરી શકો છો તો અહીંયા આપણે અવરોધ પેટીનો અવરોધ કેપિટલ આર લેતા અને આ જે કળ છે એ કળને આપણે બંધ કરીએ તો આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અવરોધ આપણે સિલેક્ટ કરી લીધો અને કળને બંધ કરતા તારમાંથી પ્રવાહ પસાર થાય છે હવે મિત્રો જો આપણે અહીંયા જોઈએ તો આ જે પરિપથ છે એ પરિપથમાં પ્રવાહ પસાર થતો હોય તો આપણે એનો પ્રવાહ કેટલો મેળવી શકીએ તો બેટરીનો ઈએમએફ આપણને કેટલો આપેલો છે એપ્સિલોન આપણને બેટરીનો ઈએમએફ કેટલો આપેલો છે એપ્સિલોન જેટલો ઈએમએફ આપણને આપેલો છે તો અહીંયા આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ તો કિર્ચોફનો નિયમ લગાડતા એપ્સિલોન માઇનસ થી પ્લસ આ દિશામાં જઈએ મિત્રો તો એપ્સિલોન એ થી બી તારનો અવરોધ કેટલો છે તો એ થી બી તારનો અવરોધ રો એલ તો માઇનસ આઈ ઇન્ટુ રો એલ માઇનસ આઈ ઇન્ટુ રો એલ એ થી બી તારનો અવરોધ આ જે અવરોધ પેટી છે પ્રવાહ તો કેટલો બધામાં સમાન આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે અવરોધ પેટીનો અવરોધ કેટલો છે આર તેમાં પણ માઇનસ આઈ આર અને આંતરિક અવરોધ માટે માઇનસ આઈ ઇન્ટુ સ્મોલ આર આપણને મળે છે તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો આમાંથી એપ્સિલોન બરાબર આ જે ઋણ નિશાનીઓ વાળી જે ટર્મ છે એ ઋણ નિશાનીઓ વાળી ટર્મ ને આપણે બરાબર ની પહેલી બાજુ લઈ જઈએ અને આઈ કોમન લેતા આઈ કૌંસમાં રોયલ પ્લસ આર
प्लस स्मॉल आर, तो तेना पर थी आई बराबर आपने एप्सिलॉन अपॉन आर प्लस रोएल प्लस स्मॉल आर मळे छे, કે જો આપણે પોટેન્શિયોમીટર માંથી પ્રવાહ મેળવવો હોય તો એ પ્રવાહ કેટલો આપણને મળશે, તો આઈ બરાબર એપ્સિલોન અપોન કેપિટલ આર પ્લસ રો રો ઇનટુ એલ પ્લસ સ્મોલ આર આપણને મળે છે. તો અહીંયા આપણને પ્રવાહની કિંમત મળી ગઈ આઈ બરાબર એપ્સિલોન અપોન આર પ્લસ એલ ઇનટુ રો પ્લસ સ્મોલ આર. તો અહીંયા પોટેન્શિયોમીટર માંથી આટલો પ્રવાહ પસાર થાય છે. હવે આપણે વાત કરીએ તો પ્રવાહ પોટેન્શિયોમીટર માંથી પસાર થતો પ્રવાહ આપણને મળી ગયો. હવે આપણે ધારીએ કે જો A થી C, અહીંયા આપણે એક C બિંદુ લીધેલું છે, એ C બિંદુ પર A થી C સુધીની તારની લંબાઈ આપણે કેટલી મળે છે, સ્મોલ l. A થી C સુધીની તારની લંબાઈ આપણે સ્મોલ l લેતા, હવે તેનો અવરોધ આપણને શું મળે, તો A થી C સુધીની l લંબાઈના તારનો સ્મોલ l લંબાઈના તારનો અવરોધ અવરોધકતા ગુણ્યા લંબાઈ, તો અવરોધ બરાબર અવરોધકતા રો ઇન્ટુ લંબાઈ l થાય. તો A થી C સુધીની આપણને તારની લંબાઈ મળી. હવે આ મિત્રો A થી C આપણે જે લીધું છે એ અહીંયા આપણે એની સમતોલન સ્થિતિ માટેની એક લંબાઈ ધારેલી છે, એ સમતોલન સ્થિતિ માટેની લંબાઈ આપણે અહીંયા ધારેલી છે. તો અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે આ C કઈ રીતે આવ્યું, એ આપણે એક ધારણા કરી છે કે A થી C સુધી એની સમતોલન સ્થિતિ હોય L લંબાઈએ, તો એનો અવરોધ આપણને રોયલ થાય. હવે A થી C સુધીનો અવરોધ તો આપણને મળી ગયો, A થી C સુધીમાં કેટલો પ્રવાહ પસાર થાય છે, તો I જેટલો પ્રવાહ પસાર થાય છે એ પણ આપણને ખ્યાલ છે. તો A થી C, A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન મેળવવો હોય તો AC વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન મિત્રો શું થશે, તો AC વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન બરાબર AC માંથી પસાર થતો E અને C લંબાઈના તારમાંથી પસાર થતો પ્રવાહ અને AC તારને AC તારનો અવરોધ, તો AC તારમાંથી પસાર થતો પ્રવાહ અને તેનો અવરોધ. હવે મિત્રો પ્રવાહ તો કેટલો પસાર થાય છે, I જેટલો પ્રવાહ પસાર થાય છે, તો AC માંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને AC તારની અવરોધ તો આપણને અહીંયા મળી ગયો, કેટલો અવરોધ છે, રો ઇન્ટુ એલ જેટલો અવરોધ છે, તો એનો વિદ્યુત સ્થિતિમાન VL બરાબર એપ્સિલોન L પણ આપણે એને લઈ શકીએ, VL અથવા એપ્સિલોન L બરાબર I ઇન્ટુ રો એલ આપણે લખી શકીએ. તો I ઇન્ટુ રો એલ આપણને AC તારનો વિદ્યુત સ્થિતિમાન મળશે. હવે મિત્રો I તો આપણને ખબર છે, I કેટલો છે, તો I બરાબર એપ્સિલોન અપોન R પ્લસ L ઇન્ટુ રો પ્લસ સ્મોલ R. તો I ની કિંમત આ સમીકરણમાં મૂકતા આપણને EMF કે વિદ્યુત સ્થિતિમાન V આપણને કેટલો મળશે, તો એપ્સિલોન અહીંયા રો છે એ રો છેદમાં R પ્લસ L ઇન્ટુ રો પ્લસ સ્મોલ R કૌંસ પૂરો આ સ્મોલ L, તો સ્મોલ L અહીંયા આવી જશે. સિમ્પલ આપણે આ સમીકરણમાં શું કર્યું મિત્રો, જે I ની કિંમત છે એ I ની કિંમત આપણે વિદ્યુત સ્થિતિમાન VL બરાબર I ઇન્ટુ રો L માં મૂકી. તો અહીંયા આપણને એપ્સિલોન L બરાબર એપ્સિલોન ઇન્ટુ રો અપોન R પ્લસ L ઇન્ટુ રો પ્લસ R કૌંસની બાર સ્મોલ l મળે છે. હવે અહીંયા તમે મિત્રો જુઓ તો આ જે ટર્મ છે બધી EMF શું છે, કોષનો મતલબ કોષનો EMF જે આપણે પોટેન્શિયોમીટરમાં જોડેલ છે, એકવાર તમે EMF સેટ કરી લો તો એનું મૂલ્ય કેવું થઈ જશે, ફિક્સ થઈ જશે. ઓકે, તો અચળ મૂલ્ય આપણે એને કહી શકીએ. અવરોધકતા, તારની અવરોધકતા વિદ્યુત પ્રવાહ બદલાવાથી બદલાતી નથી, તો રો પણ કેવી છે, અચળ છે. અવરોધ પેટીનો અવરોધ R એ પણ કેવો છે મિત્રો, અચળ છે. એકવાર આપણે અવરોધ ફિક્સ કરી લીધો તો એ અવરોધ પણ બદલાતો નથી.
લંબાઈ A થી B તારની લંબાઈ A થી B તારની લંબાઈ તમે એકવાર ફિક્સ કરી લીધા પછી એ લંબાઈ પણ બદલાતી નથી અવરોધકતા પણ અચળ છે અને આંતરિક અવરોધ કોષનો આંતરિક અવરોધ પણ કેવો છે ફિક્સ છે એ પણ બદલાતો નથી એનો મતલબ શું થયો તો તમે આ જે કૌંસની અંદર જેટલી ટર્મ છે એ બધી ટર્મ બધી રાશિઓની આપણે વાત કરીએ તો એ બધે બધી કેવી છે અચળ છે એ બધે બધી કેવી છે અચળ છે તો જો એ અચળ હોય તો આ જે સમીકરણ છે એપ્સિલોન L બરાબર વિદ્યુત સ્થિતિમાન V બરાબર આ જે કૌંસ વાળી ટર્મ છે એને હું શું દર્શાવું છું 5 આ જે 5 છે એને આપણે શું કહીએ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એને આપણે શું કહીએ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અહીંયા આપણને 5 મળે છે તો એની જગ્યાએ આપણે 5 મૂકીએ તો V બરાબર 5 ઇન્ટુ L તો જ્યાં 5 બરાબર શું થશે તો એપ્સિલોન રો અપોન છેદમાં R પ્લસ L ઇન્ટુ રો પ્લસ સ્મોલ R તો જે આપણને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન મળે છે સિમ્પલી મિત્રો તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની વાત કરી દઉં તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ને આપણે કરતા બનાવીએ 5 ને આપણે કરતા બનાવીએ તો આપણને શું મળશે V બાય L તો 5 ને આપણે કરતા બનાવીએ તો V બાય L આપણને મળે છે જેના પરથી આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે મિત્રો આપણને ટેક્સ્ટબુકમાં આપેલું નથી પણ તમારી જાણકારી માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે 5 બરાબર V બાય L ઓકે તો જે આપણને V બાય L મળે છે તો તેના પરથી આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ને વ્યાખ્યાયિત કરી શકીએ છે હવે મિત્રો આપણે જે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે V બરાબર શું છે 5 ઇન્ટુ L હવે જો V બરાબર 5 ઇન્ટુ L હોય તો 5 તો શું છે અચળ છે V બરાબર 5 ઇન્ટુ L છે તો 5 તો શું છે અચળ છે જો આ અચળ હોય તો એનો મતલબ શું થાય વિદ્યુત સ્થિતિમાન મતલબ જે લંબાઈ પર આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવતા હોઈએ જેમ કે અહીંયા A થી C માટે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવી રહ્યા છે તો A થી C વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાન છે તેની લંબાઈ A થી C વચ્ચેની લંબાઈ કેટલી છે સ્મોલ L તો તેની લંબાઈના સમપ્રમાણમાં છે મતલબ કે આના પરથી V બરાબર 5L પરથી 5 અચળ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તો શું છે અચળાંક છે અચળ છે મતલબ આપણે શું કહી શકીએ વિદ્યુત સ્થિતિમાન એ તેની લંબાઈના સમપ્રમાણમાં છે તો અહીંયા મિત્રો આપણે પોટેન્શિયોમીટર જે છે એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપણે લખીએ તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપણને શું કહે છે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે સિમ્પલ મિત્રો તમે V બરાબર 5L યાદ રાખો જેમાંથી 5 અચળ હોવાથી V પ્રોપોર્શનલ ટુ L મતલબ V લંબાઈ L ના સમપ્રમાણમાં છે એટલી વસ્તુ યાદ રાખો તો તમે તેના પરથી સિદ્ધાંત લખી શકો છો તો પોટેન્શિયોમીટર તારનો સિદ્ધાંત શું કહે છે તો પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે તો તેને આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહીશું હવે આપણે મિત્રો જોઈએ તો પોટેન્શિયોમીટરનો એકમ શું છે તો અહીંયા તમે જુઓ 5 બરાબર શું છે V / L
વી વિદ્યુત સ્થિતિમાન જે સેમા મપાશે વોલ્ટમાં અને એલ લંબાઈ છે અંતર છે અંતર છે તો એ સેમા મપાશે મીટરમાં તો વોલ્ટ પર મીટર એટલે વોલ્ટ ઇન્ટુ મીટર ઇન્વર્સ તેનો એકમ થશે અને તેનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 3 એ માઇનસ 1 આપણને મળશે તો અહીંયા આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જોયો જે આપણને ઘણીવાર એક્ઝામમાં પણ પૂછાય છે તો મિત્રો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત તમે નોટ ડાઉન કરી લો અને સમજી લો હવે આપણે વાત કરીએ પોટેન્શિયોમીટરના ઉપયોગોની તો જેમાં આપણે પહેલા તો વાત કરીશું પોટેન્શિયોમીટર દ્વારા કોષનો ઈએમએફ કઈ રીતે આપણે માપી શકીએ છે મતલબ કે આપણને કોઈ કોષ આપેલો છે અને એ કોષનો ઈએમએફ આપણે જાણતા નથી તો એ કોષનો ઈએમએફ આપણે પોટેન્શિયો દ્વારા મેળવી શકીએ છે બીજો પોટેન્શિયોમીટરનો ઉપયોગ છે કે કોષનો આંતરિક અવરોધ આપણે મેળવવો હોય તો કોષનો આંતરિક અવરોધ આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ તો પહેલા તો આપણે જોઈશું પોટેન્શિયોમીટર દ્વારા કોષનો ઈએમએફ માપવો હોય તો આપણે કઈ રીતે માપી શકીએ છીએ તો અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ જે સર્કિટ છે એ સર્કિટ આપણી પોટેન્શિયોમીટરની સૈદ્ધાંતિક સર્કિટ છે કે જેની વાત આપણે આગળ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતમાં કરી ગયા છે તો અહીંયા નવું શું છે તો અહીંયા પોટેન્શિયોમીટરની જે સૈદ્ધાંતિક સર્કિટ છે તેની સાથે આપણે બે કોષ જોડેલા છે કે જેમના ઈએમએફ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 છે તો અહીંયા એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ઈએમએફ ધરાવતા બે કોષના ધન છેડા એ બિંદુ આગળ અને ઋણ છેડા કળ K2ના K2 કળ આપણે લીધેલી છે જે 3 વે જેને 3 વે કળ પણ કહેવામાં આવે છે K2 કળના જે EMF એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 કોષ જે છે એના ઋણ છેડા કળ K2 ના 1 નંબર અને 2 નંબર સાથે જોડેલ છે હવે K2 કળનો જે 3 નંબર છે એ 3 નંબરને ગેલ્વેનોમીટર સાથે આપણે જોડેલો છે અને ગેલ્વેનોમીટર સાથે જોકી જોડેલ છે જે જોકી A થી B તાર પર સરળતાથી સરકી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ તો જ્યારે આપણે આ પરિપથને જોડી દઈએ પરિપથને જોડ્યા પછી જ્યારે હવે કળ K2 ને બંધ કરીને 1 નંબર અને 3 નંબર 1 નંબર અને 3 નંબર એનો મતલબ શું થયો કે આ જે પહેલી બેટરી છે કે જેનો ઈએમએફ એપ્સિલોન 1 છે એ ઈએમએફ ધરાવતી બેટરી શું થશે પરિપથ સાથે જોડાઈ જશે જ્યારે એપ્સિલોન 2 ઈએમએફ ધરાવતી બેટરી અહીંયા કેવી છે ઓપન છે કારણ કે બે નંબરની કળ જોડાયેલી નથી તો અહીંયા પરિપથ સાથે જોડાયેલી બેટરી એપ્સિલોન 1 જે છે જેના કારણે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે હવે આપણે ગેલ્વેનોમીટર સાથે જોડેલ જોકીને A થી સરકાવતા જઈએ તો આપણને કોઈક N1 બિંદુ આગળ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય મળે છે મતલબ કે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેવું થાય છે શૂન્ય પર આવી જાય છે તો આપણને આ જે પરિપથ છે એ પરિપથ સંતુલન સ્થિતિમાં આવ્યો એમ કહી શકીએ તો આપણને સંતુલન સ્થિતિ ક્યાં મળે છે N1 આગળ આપણને સંતુલન સ્થિતિ મળે છે તો હવે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જાય N1 આગળ તો આપણે હવે A થી N1 વચ્ચેનું અંતર A થી N1 વચ્ચેનું અંતર માપી લઈશું તો A થી N1 વચ્ચેનું અંતર ધારો કે આપણે L1 અહીંયા લઈએ છે તો A થી N1 વચ્ચેનું અંતર મને L1 મળી ગયું હવે આપણે જોઈએ તો કિર્ચોફના નિયમ પરથી તો મિત્રો કિર્ચોફના નિયમ પરથી આપણે અહીંયા લૂપ લગાવીએ તો A થી N1
N1 થી ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટર માંથી 3 નંબરની સ્વિચ, 3 નંબરમાંથી 1 નંબરની સ્વિચ, 1 નંબરની સ્વિચમાંથી એપ્સિલોન 1 EMF અને ત્યાંથી A બિંદુ આગળ આપણે આવી જઈએ છે. તો આ આપણો એક બંધ પરિપથ રચાય છે જેમાં આપણે કિર્ચોફનો નિયમ લગાવતા આપણને 5 × L1 5 મિત્રો તમને યાદ હશે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શું હતું? તો વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા લંબાઈ. તો 5 આપણને શું મળે છે? વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા લંબાઈ. તો 5 × L1 V/L ને L સાથે જોડતા આપણને પાછો અહીંયા શું મળી જાય? વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા A થી N1 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલો મળ્યો? 5 × L1. ગેલ્વેનોમીટર આગળ તો શું છે? ગેલ્વેનોમીટર સંતુલન સ્થિતિમાં, એમાંથી કોઈ કરંટ પસાર થતો નથી, કોઈ પ્રવાહ પસાર થતો નથી, તો તેનો વિદ્યુત સ્થિતિમાન 0. અને માઇનસ થી પ્લસ આપણે જઈએ તો અહીંયા પ્લસ થી માઇનસ જતા આપણને EMF કેટલો મળે છે? -5 1. ઓકે, તો આપણે અહીંયા વાત કરીએ તો 5 L1 પ્લસ ગેલ્વેનોમીટર નો પ્રવાહ 0 માઇનસ એપ્સિલોન 1 આપણા પ્રવાહની દિશા જે છે, પ્રવાહની દિશા આપણે આ લીધેલી છે. તો આમથી આપણે જ્યારે ગતિ કરતા હોઈએ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે 5 × L1 પ્લસ 0 માઇનસ એપ્સિલોન 1 બરાબર 0 આપણને મળે છે. તો જેના પરથી એપ્સિલોન 1 બરાબર આપણને 5 × L1 મળે, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. ઓકે મિત્રો, તો આ આપણને મળી ગયું કે જ્યારે કળ K2 માં 1 નંબર અને 3 નંબરને જોડેલ હતો ત્યારે, મતલબ કે એપ્સિલોન 1 EMF ધરાવતા કોષને જોડેલ હતો ત્યારે. હવે આપણે મિત્રો શું કરીએ છે? તો કળ K2 માં 1 નંબરની સ્વિચને 3 નંબરની સ્વિચથી ઓપન કરીને 2 નંબરની સ્વિચને 3 નંબર સાથે જોડી દેતા. તો 2 અને 3 જોડાઈ જાય અને 1 નંબર ઓપન થઈ જાય, મતલબ કે પરિપથમાં એપ્સિલોન 2 EMF ધરાવતો કોષ જોડાઈ જશે. હવે એપ્સિલોન 2 EMF ધરાવતો કોષ પરિપથમાં જોડાઈ જાય તો આ પરિપથમાં ફરીથી જ્યારે આપણે જોકીને A થી B તરફ ઘુમાવતા જઈએ તો આપણને N2 આગળ એપ્સિલોન 2 જ્યારે જોડાય ત્યારે આપણને N2 બિંદુ આગળ સંતુલન સ્થિતિ મળે છે. સંતુલન સ્થિતિ મળે છે મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જાય છે. તો જ્યારે પરિપથ સાથે, પોટેન્શિયોમીટર પરિપથ સાથે એપ્સિલોન 2 EMF ધરાવતો કોષ જોડવામાં આવે છે ત્યારે સંતુલન સ્થિતિ A થી N2 આગળ મળે છે. તો A થી N2 નું અંતર આપણે લઈએ તો A થી N2 નું અંતર L2 લેતા આપણને અહીંયા A થી N2 નું અંતર આપણે L2 ધારી લઈએ. હવે ફરીથી આપણે કિર્ચોફ નો નિયમ લાગુ પાડીએ તો કિર્ચોફ નો નિયમ હવે A થી N2 થી ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટર થી 3 નંબર, 3 નંબર થી 2 નંબર, 2 નંબર થી એપ્સિલોન 2 થી 1. ફરીથી આપણો પાછો એક બંધ પરિપથ આપણને મળશે જ્યાં આપણે લૂપ લગાડતા 5 × L2, અગેન 5 શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા લંબાઈ. તો A થી N2 તાનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે? 5 × L2 પ્લસ ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ શૂન્ય, તો ગેલ્વેનોમીટર નો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. અને કોષમાં પ્લસ થી માઇનસ, માઇનસ એપ્સિલોન 2 બરાબર 0 આપણને મળશે. તો 5 L2 પ્લસ 0 માઇનસ એપ્સિલોન 2 બરાબર 0 આપણને મળે. તો જેના પરથી એપ્સિલોન 2 બરાબર 5 × L2 મળે, મતલબ કે જ્યારે એપ્સિલોન 2 EMF ધરાવતો કોષ જોડવામાં આવે ત્યારે આપણને એપ્સિલોન 2 બરાબર 5 × L2 મળે છે.
તો મિત્રો હવે આપણી જોડે બે સમીકરણ છે. સમીકરણ એક કે જ્યારે એપ્સિલોન 1 ઈએમએફ ધરાવતો કોષ જોડેલ હતો અને સમીકરણ બે કે જ્યારે એપ્સિલોન 2 ઈએમએફ ધરાવતો કોષ જોડેલ છે. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા એપ્સિલોન 1 ભાગ્યા એપ્સિલોન 2 બરાબર 5 અને 5 બંનેમાં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પોટેન્શિયોમીટરની પરિપથ મુખ્ય પરિપથ માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેવો છે સમાન છે સમાન હોવાથી 5 5 કેન્સલ થઈ જશે તો બરાબર L1 upon L2 વધશે તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા આપણને એપ્સિલોન 1 / એપ્સિલોન 2 બરાબર L1 upon L2 મળે છે. હવે આ જે આપણને પોટેન્શિયોમીટરની કન્ડિશન મળી એ કન્ડિશનનો ઉપયોગ કરીને જો આમાંથી આ બંને કોષમાંથી કોઈ એક કોષનું મૂલ્ય આપણે જાણતા હોઈએ તો L1 અને L2 લંબાઈ માપીને આપણે બીજા કોષનો EMF મેળવી શકીએ છીએ. તો આમ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને આપણે કોષનો EMF મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણને ઘણીવાર પ્રશ્ન એ રીતે પૂછાય છે કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો અને કોષનો EMF માપવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ લખો. તો તમારે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને તેના પરથી પોટેન્શિયોમીટર દ્વારા કોષનો EMF માપવા માટે આખી થિયરી લખવી પડે. અહીંયા આપણે પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ જોઈએ તો પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ થશે કોષનો આંતરિક અવરોધ મેળવવા માટે. તો આગળ આપણે જે પરિપથ જોયો એ જ પ્રમાણે અહીંયા પોટેન્શિયોમીટરનો મુખ્ય પરિપથ રહેશે. ખાલી અહીંયા આપણે શું કર્યું છે તો અહીંયા પોટેન્શિયોમીટરના મુખ્ય પરિપથ સાથે એપ્સિલોન 1 EMF ધરાવતી બેટરીને અને એક અવરોધ પેટી કળ K2 સાથે જોડેલ છે. તો અહીંયા આપણે આ જે પરિપથ છે એ પરિપથનો ઉપયોગ કરીને આપણે આ જે EMF આપેલો છે જે કોષ આપેલો છે એ કોષનો આંતરિક અવરોધ મેળવી શકીએ છીએ. તો અહીંયા આ પરિપથ સાથે ગેલ્વેનોમીટર ને જોકી સાથે જોડેલ છે. હવે આપણે આ પરિપથનો ઉપયોગ સમજીએ તો અહીંયા સૌપ્રથમ કળ K2 ને ઓપન રાખીને મતલબ કે કળ K2 આપણે ઓપન રાખેલી છે કળ K2 ઓપન હોય તો આ અવરોધ પેટી પરિપથ સાથે જોડાયેલ નથી મતલબ કે અવરોધ પેટીમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. હવે જો અવરોધ પેટીમાંથી કોઈ પ્રવાહ પસાર ન થતો હોય તો આપણે જ્યારે ગેલ્વેનોમીટર સાથે જોડેલ જોકીને એ છેડાથી તાર પર ફેરવવામાં આવે ત્યારે N1 આગળ એપ્સિલોન 1 EMF માટે આપણને સમતોલન સ્થિતિ મળે છે. હવે જ્યારે N1 આગળ સમતોલન સ્થિતિ મળે તો E થી N1 લંબાઈ આપણે માપી લઈએ તો E થી N1 લંબાઈ આપણને શું મળે છે L1 જેટલી મળે છે. હવે આપણે જાણીએ છીએ કે એપ્સિલોન 1 બેટરી માટે આપણને સમતોલન સ્થિતિ ક્યાં મળી એ N1 મતલબ L1 લંબાઈએ મળી. તો આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને આગળ જે પ્રમાણે આપણે કર્યું હતું એ પ્રમાણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને એનો EMF આપણે લખીએ તો એપ્સિલોન 1 બરાબર 5 ઇન્ટુ L1 આપણે લખી શકીએ. તો જેને આપણે સમીકરણ 1 આપી દઈશું ત્યારે જ્યારે આપણો અવરોધ પેટીમાંથી કોઈ પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે. હવે મિત્રો આપણે શું કરીએ છીએ તો આ જે કળ K2 છે એ K2 કળને બંધ કરતા હવે અવરોધ પેટી પરિપથમાં જોડાઈ જશે. હવે જ્યારે અવરોધ પેટી પરિપથમાં જોડાઈ જશે જેના કારણે EMF એપ્સિલોન 1 માંથી પ્રવાહ અવરોધ પેટીમાં થઈને પસાર થશે અને જ્યારે અવરોધ પેટીમાં થઈને પ્રવાહ પસાર થાય છે
ત્યારે આ જે ટર્મિનલ છે એ ટર્મિનલ આગળ આપણને કઈક વિદ્યુત સ્થિતિમાન મળે છે। એક વસ્તુ આગળ પણ આપણે જોઈ ગયા છે કે જ્યારે EMF માંથી અવરોધમાં પ્રવાહ પસાર થાય ત્યારે આપણને એ અવરોધ આગળનો ટર્મિનલ વોલ્ટેજ મતલબ કે વિદ્યુત સ્થિતિમાન મળે છે। કોષનો આપણને શું મળે છે? ટર્મિનલ વોલ્ટેજ। તો અહીંયા આપણને આનો ટર્મિનલ વોલ્ટેજ મળે છે। હવે એ જે ટર્મિનલ વોલ્ટેજ છે એના માટે આપણે સંતુલન સ્થિતિ જોઈએ। તો જ્યારે આપણે જોકીને A થી B તરફ ફેરવતા જઈએ તો N2 આગળ આપણને સંતુલન સ્થિતિ મળે છે। મતલબ કે જ્યારે જોકી N2 આગળ આવશે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જશે। તો N2 આગળ સંતુલન સ્થિતિ મળતા A થી N2 લંબાઈ આપણે ધારીએ તો L2 જેટલી મળે છે। હવે જ્યારે L2 જેટલી લંબાઈ હોય, હવે મિત્રો જે A થી N2 ની લંબાઈ છે કોના માટે મળી? તો એ અવરોધ પેટી આગળના વિદ્યુત સ્થિતિમાન વે મતલબ કે કોષના ટર્મિનલ વોલ્ટેજ માટે આપણને મળી। હવે જ્યારે આપણે કોષના ટર્મિનલ વોલ્ટેજ માટે નો વિદ્યુત સ્થિતિમાન માટે સંતુલન સ્થિતિ લખીએ તો V બરાબર 5 ઇન્ટુ L2 મળે છે। તો એક તો આપણે શું કર્યું, K2 કરંટને ઓપન રાખી તો કોષનો EMF εr1 બરાબર 5 ઇન્ટુ L1 આપણને મળ્યું, અને જ્યારે આપણે કળ K2 ને બંધ કરી મતલબ કે અવરોધ પેટીમાંથી પ્રવાહ પસાર થયો ત્યારે વિદ્યુત સ્થિતિમાન અવરોધ પેટી આગળના વિદ્યુત સ્થિતિમાન V માટે સંતુલન સ્થિતિ આપણને V બરાબર 5 ઇન્ટુ L2 આગળ મળી। હવે આ બંનેને સરખાવતા મતલબ કે બંનેનો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 પરથી બંનેનો ગુણોત્તર લેતા εr1 by V બરાબર L1 by L2 આપણને મળશે। પણ પરિપથ પરથી આપણે જોઈએ તો આમાંથી પસાર થતો પ્રવાહ તો કેટલો છે મિત્રો? તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ εr1 બરાબર આપણને કેટલો મળશે? તો I into R plus R। ઓકે, અને વિદ્યુત સ્થિતિમાન V આપણને કેટલો મળશે? તો વિદ્યુત સ્થિતિમાન આપણે મિત્રો જાણીએ છે, વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR આપણને મળશે। અવરોધ પેટી આગળનો વિદ્યુત સ્થિતિમાન, તેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે। તો EMF આપણને મળી ગયો εr1 બરાબર I into R plus R, અને વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણને IR મળશે। હવે આ બંનેની કિંમત આપણે આમાં મૂકીએ તો I into R plus R upon IR = L1 upon L2 આપણને મળે છે। હવે અહીંયા પસાર થતો પ્રવાહ તો કેવો છે? સમાન પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ અચળ છે, તો II કેન્સલ કરતા આપણને R plus R upon R = L1 upon L2 મળે છે, જ્યાં આનું સાદુરૂપ આપતા R upon R1 થઈ જશે પ્લસ r/R = L1/L2 આપણને મળે છે। 1 ને આ બાજુ લઈ જઈએ તો R/R = L1/L2 - 1। તો આંતરિક અવરોધ R નું સૂત્ર આપણને મળશે R into L1 - L2/L2। મતલબ કે જ્યારે અવરોધ પેટીનો અવરોધ આપણે જાણતા હોઈએ, અવરોધ પેટીનો અવરોધ R આપણે જાણતા હોઈએ, તો કોષનો આંતરિક અવરોધ આપણે મેળવી શકીએ છીએ। તો જે R = R into L1 - L2/L2 નો ઉપયોગ કરીને આપણે કોષનો આંતરિક અવરોધ મેળવી શકીએ છીએ। તો આમ મિત્રો પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરીને આપણે કોષનો આંતરિક અવરોધ મેળવી શકીએ છીએ। તો મેઇનલી આપણને ટેક્સ્ટબુકમાં એના બે ઉપયોગો આપેલા છે, એક તો કોષનો EMF માપવા માટે અને બીજો
કોષનો આંતરિક અવરોધ મેળવવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. તો ઘણીવાર મિત્રો આપણને પ્રશ્ન એ રીતે પૂછાય છે કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો અને કોષનો ઈએમએફ માપવા માટે તેનો ઉપયોગ. અને ઘણીવાર આપણને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને કોષનો આંતરિક અવરોધ મેળવવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ રીતે આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમે આ વસ્તુ નોટ ડાઉન કરીને પોટેન્શિયોમીટર અને તેના ઉપયોગો તૈયાર કરી લો. જે મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે, ઘણીવાર આપણને એક્ઝામમાં પૂછાય છે. ઓકે, હવે આપણે વાત કરીએ તો ઉદાહરણ 3.10 કે જે આપણને પોટેન્શિયોમીટરનું એક ઉદાહરણ આપ્યું છે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ. તો અહીંયા આપણને મિત્ર તમે રકમમાં જોઈ શકો છો કે પરિપથ આપેલો છે, પોટેન્શિયોમીટર પરિપથ આપેલો છે જેમાં વિદ્યુત સ્થિતિમાન એક પોટેન્શિયોમીટરને આપવામાં આવે છે જેમાં આર અવરોધ છે. એ આર અવરોધ I જેટલો પ્રવાહ પોટેન્શિયોમીટર પરિપથમાંથી ખેંચે છે. પોટેન્શિયોમીટર તાર જે છે A થી C તેનો અવરોધ આપણને R0 આપેલો છે. તો આપણને એમ પૂછેલું છે કે આ જે અવરોધ છે R એની આગળનો વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો R આગળનો વિદ્યુત સ્થિતિમાન આપણે V' ધારી લઈએ છીએ. આપણને V' મેળવવાનું કીધું છે. એક પોટેન્શિયોમીટર સર્કિટ છે જેના તારનો અવરોધ કેટલો છે મિત્રો, A થી C તાર છે પોટેન્શિયોમીટરનો જેનો અવરોધ R0 છે. તેની સાથે એક R અવરોધ જોડેલ છે જે I જેટલો પ્રવાહ પોટેન્શિયોમીટરમાંથી ખેંચે છે. R અવરોધ છે A થી B વચ્ચે જોડેલ છે અને તે પોટેન્શિયોમીટર તારની મધ્યમાં જોડેલ છે એવું આપણને રકમમાં આપેલું છે. તો પોટેન્શિયો તારની મધ્યમાં આર અવરોધ જોડેલ છે, એ આર અવરોધ આગળનો વિદ્યુત સ્થિતિમાન આપણને મેળવવાનો કીધો છે. તો પહેલા તો મિત્રો આપણે અહીંયા A થી C તાર છે, A થી C તારની મધ્યમાં આ B બિંદુ જોડેલ હોવાથી આપણને અહીંયા A થી B વચ્ચેનો પોટેન્શિયોમીટર તારનો અવરોધ કેટલો મળે. તો આખા તારનો અવરોધ A થી C વચ્ચેના તારનો અવરોધ R0 હોય તો મધ્ય બિંદુ આગળ તારનો અવરોધ કેટલો થાય, અડધો થાય. તો પોટેન્શિયોમીટર તારનો મધ્ય બિંદુ આગળનો અવરોધ R0/2 હશે. કેટલો અવરોધ? તો અહીંયા A થી B આગળનો પોટેન્શિયોમીટરનો અવરોધ કેટલો થયો? R/2, અડધો અવરોધ. બાકીનો અડધો અવરોધ કેટલો થશે મિત્રો? R/2. તો મધ્ય બિંદુ આગળનો અવરોધ આપણને R/2 જેટલો, R0/2 જેટલો મળે છે. હવે મિત્રો તમે જુઓ તો A થી B આગળ આ જે પોટેન્શિયોમીટર છે એનો અવરોધ, પોટેન્શિયોમીટર તારનો અવરોધ R0/2, આનો પણ અવરોધ કેટલો? R0/2, અડધા તારનો. તો આ R0/2 અને આ R અવરોધ બંને કેવા થશે? સમાંતર જોડાણ થશે. તો A થી AB વચ્ચેનો અવરોધ R' લેતા આ A થી B નો અવરોધ R' આપણે લઈએ મિત્રો, તો અહીંયા 1/R' કેમ 1/R'? તો
R0 by 2 potentiometer તાણના અર્ધા તાણનો અવરોધ R0 by 2 અને આ R અવરોધ બંને કેવા થશે સમાંતર થશે જો સમાંતર હોય તો 1 upon R dash બરાબર 1 upon R plus 1 upon R0 by 2 તો 1 upon R dash બરાબર 1 upon R प्लस 2 बाय आर जीरो छेद नो छेद अंश मान जतो रहे से तो आर डेस बराबर अपने का तो आपने अगर एक स्टेप लिखिए तो 1 अपॉन आर डेस बराबर लसा लेता आर जीरो प्लस 2 आर अपॉन आर इनटू R0 મળે તો R ડેશ આપણને મળશે R ઇન્ટુ R0 અપોન R0 પ્લસ 2R જેને સમીકરણ 1 આપી દે તો મિત્રો આપણને એથી B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R ડેશ મળી ગયો ઓકે હવે આ જે R ડેશ અવરોધ છે એ ક્યાંનો એથી B વચ્ચેનો છે તો એથી C વચ્ચેનો અવરોધ આપણે લેવો હોય तो A થી C વચ્ચેનો પરિણામી અવરોધનું મૂલ્ય આપણે લઈએ તો પરિણામી અવરોધનું મૂલ્ય AC વચ્ચેનો અવરોધ અહીંયા મિત્રો આપણે R ડબલ ડેશ લઈએ R ડબલ ડેશ આ A થી C વચ્ચેનો પરિણામી અવરોધ R ડબલ ડેશ લેતા હવે તમે જુઓ તો A થી B વચ્ચેનો અવરોધ તો આપણે કેટલો મેળવ્યો R ડેશ હવે આ જે R ડેશ અવરોધ છે A થી B નો એ B થી C સાથે કેવો જોડાયેલો છે શ્રેણીમાં AB એ BC સાથે શ્રેણીમાં જોડાયેલ છે તો શ્રેણી જોડાણ માટે R ડબલ ડેશ તો R ડેશ A થી B વચ્ચેનો અવરોધ R ડેશ વત્તા B થી C વચ્ચેનો અવરોધ તો કેટલો છે R0 by 2 તો R0 by 2 લેતા R ડેશ તો મિત્રો આપણને ખ્યાલ છે અહીંયા R ડેશ ની કિંમત આપણે મેળવી લીધી છે તો R ડબલ ડેશ બરાબર R R ડબલ ડેશ ઇક્વલ્સ ટુ 2 R ડેશ પ્લસ R0 બાય 2 આપણે લખીશું હવે આપણે R ડેશ ની કિંમત મૂકતા નથી ઓકે જેને આપણે 2 નંબર આપી દીધો હવે મિત્રો અહીંયા આ જે પોટેન્શિયોમીટર છે એ V વિદ્યુત સ્થિતિમાનમાંથી કેટલો પ્રવાહ મેળવે છે તો I જેટલો પ્રવાહ મેળવે પોટેન્શિયોમીટરમાં મીટરમાં થી આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આઈ આપણને શું મળશે મિત્રો તો અહીંયા I બરાબર વિદ્યુત સ્થિતિમાન V ભાગ્યા તેનો કુલ અવરોધ R ડબલ ડેશ I બરાબર V અપોન R ડબલ ડેશ આપણને મળશે તો જ્યાં આપણને આ R ડબલ ડેશ તો ખ્યાલ છે તો I બરાબર V અપોન 2R ડેશ પ્લસ R0 બાય 2 R ડેશ પ્લસ R0 બાય 2 મળે તો છેદમાં 2 હોવાથી 2 ઉપર જશે તો I બરાબર 2V અપોન 2 R ડેશ પ્લસ હવે V ડેશ માટે વિડેશ એટલે શું છે મિત્રો તો અહીંયા આપણે
આજે આરડેસ અવરોધ મેળવ્યો હતો, મતલબ બાર આગળનું વિદ્યુત સ્થિતિમાન, આર આગળનું વિદ્યુત સ્થિતિમાન, મતલબ કે આપણો સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી આપણે આરડેસ આગળ જે એ થી બી વચ્ચેનો અવરોધ આરડેસ છે તેને આગળનો વિદ્યુત સ્થિતિમાન લઈએ છે. તો વીડેસ બરાબર આઈ ઇન્ટુ આરડેસ, આઈ ઇન્ટુ આરડેસ, તો આઈ તો આપણને ખ્યાલ છે, તો વીડેસ બરાબર આઈ ની કિંમત મૂકતા 2V2R' પ્લસ R0 ઇન્ટુ R' આપણને મળશે. હવે R' સમીકરણ 1 માં આપણને ખ્યાલ છે, તો સમીકરણ 1 માંથી R' ની કિંમત મૂકતા વીડેસ બરાબર 2V2 R' શું છે, R ઇન્ટુ R0 અપોન R0 પ્લસ 2R પ્લસ શું વધશે અહીંયા, તો પ્લસ R0 અને અહીંયા R' ની કિંમત મૂકીએ તો R ઇન્ટુ R0 અપોન R0 પ્લસ 2R. ઓકે, બંને જગ્યાએ આપણે R' ની કિંમત મૂકી દીધી. હવે આને સાદુરૂપ આપતા આનો લસા લઈએ આપણે, તો આપણને વીડેસ બરાબર 2V અપોન 2R ઇન્ટુ R0 પ્લસ R0 સ્ક્વેર પ્લસ 2R ઇન્ટુ R0 આપણને મળશે, ગુણ્યા અહીંયા R ઇન્ટુ R0 ભાગ્યા R0 પ્લસ 2R છે. અને અહીંયા R0 પ્લસ 2R જે છેદનો છેદ છે એને અંશમાં લઈ જતા R0 પ્લસ 2R આપણને થાય. R0 પ્લસ 2R, R0 પ્લસ 2R કેન્સલ કરતા આપણને વીડેસ બરાબર 2VR ઇન્ટુ R0 છેદમાં, અહીંયા મિત્રો જુઓ 2R ઇન્ટુ R0, 2R ઇન્ટુ R0, 4R ઇન્ટુ R0 થશે. અને R0 સ્ક્વેર પ્લસ 4R ઇન્ટુ R0 માંથી R0 કોમન લેતા 4R પ્લસ R0 આપણને મળે, જે R0 R0 ને કેન્સલ કરતા V' બરાબર 2VR અપોન 4R પ્લસ R0 આપણને મળશે. તો આમ આપણે R અવરોધ આગળનો વિદ્યુત સ્થિતિમાન V' મેળવી શકીએ છીએ, જે આપણને 2VR અપોન 4R પ્લસ R0 મળશે. તો આ થયો આપણો પોટેન્શિયોમીટરનો ટોપિક.